हेलो फ्रेंड्स, आजना वीडियो में विषय गुजराती धोरण 9 पाठ 4 गोपाल बापा तेना विषय पर अपने समझूती એટલે કે સ્વાધ્યાયની સમજૂતી મેળવી. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તેમાં પહેલું, ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો. જવાબ, સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા કરતા ચાલતા હતા, ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી, ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અપ્પુજ મંદિરોનો બંદોબસ્ત કરવાની ના પાડી, તો પણ તેમણે એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ મંડાણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. મંડાણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં, પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા. પ્રશ્ન 2, ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. જવાબ, ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની અમાન્ય રાખે છે, પણ પોતાના વિચારોને નિડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પણ સિંગોડાના મારને રોકી શકાય છે, તો ત્યાં બનારસી લંગડો, કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. એમને આ સૂચનમાં એમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. તમારી પડખેના દીપડા જ રંજાડે તોય ઘણું છે એમ નિડરતાથી સયાજીરાવને તે કહી શકે છે. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધિત સયાજીરાવના સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે, તો ત્યાંય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે પણ છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવે છે. એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થવૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ પણ નહીં. ગુરુ મંડાણ ભગતની અજ્ઞાનથી હરિનામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજસેવક હતા. પ્રશ્ન 3, ગોપાળ બાપા વિશે સયાજીરાવને શું જાણવા મળ્યું? જવાબ, ગોપાળ બાપા વિશે સયાજીરાવને એ જાણવા મળ્યું હતું કે ગોપાળદાસ એક વણિક ખેડૂત છે. એ બરડાના પેટાળમાં રહે છે. ચારેક મહિના પહેલાં એમના ભાઈબંધ મૃત્યુ પામ્યા હતા. તેઓ સરિયાની કોલિયારીમાં ભાગીદાર હતા. તેઓ ગોપાળ બાપા પર એક ચિઠ્ઠી લખીને ગયા હતા. એમાં એમને ગોપાળ બાપાને એમની તમામ માલ મિલકતની અને દીકરાની ભાળવણી કરવાની ભલામણ કરી હતી. આથી ગોપાળ બાપા આ બધી જમીન અંગે ખટપટ કરે છે, પરંતુ એમાં
પોતાનો કોઈ સ્વાર્થ નથી, એ તો કેવળ નિસ્વાર્થ ભાવે મૈત્રી ધર્મ નિભાવી રહ્યા છે. પ્રશ્ન 4. ગોપાળ બાપાના ગુરુમંડળ ભગત વિશે જણાવો. જવાબ: ગોપાળ બાપા ગુરુમંડળ ભગતના અનોખું તેજ હતું. ગોપાળ બાપાના ગુરુએ એમને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમને આંખો નીચી રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો. તેઓ કૂતરાનું ધ્યાન રાખતા, ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા. એકવાર શરીર પર ચડી ગયેલ ગિંગોળાને ઉખેડવાની ના પાડતા કહ્યું, રેવા દો, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. બહુદી થઈ ગયા એને માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નહીં નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે કરેલી માંગણીનું શું પરિણામ આવ્યું? જવાબ: ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે કરેલી માંગણીનું પરિણામ આવ્યું કે સયાજીરાવે એમને કોતરણી જમીન લખી આપી. એ ઉપરાંત બીજી કોઈ મદદ જોઈએ તો એમનું ખેતી ખાતું તે આપશે એની ખાતરી આપી. પ્રશ્ન 2. સયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું? જવાબ: સયાજીરાવે કોતરણને છેડે મથાળા પર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને જણાવ્યું કે આ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે. એ જૂનવાણી શિલ્પનો નમૂનો છે પણ એ અપૂજ રહે છે, એની પૂજાનો બંદોબસ્ત કરો. પ્રશ્ન 3. ગોપાળ બાપાએ આબપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માગી? જવાબ: ગોપાળ બાપા વાણિયા હતા અને વાણિયા મૂડીનું રોકાણ કરતા પહેલા 100 ગણે ગાળે એટલે કે 100 વાર વિચાર કરે. ભવિષ્યમાં જ જે જમીન સારો પાક આપે ત્યાં જ ભાઈબંધની મૂડી રોકે તો ફાયદો થાય તેમ હતો. વળી એમના ભાઈબંધના વંશજો અસલ ગાયકવાડના જ વતની હતા. આથી ગોપાળ બાપાએ આબપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન માંગી. પ્રશ્ન 4. ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? જવાબ: ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરોની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરોનું તળ સાચું છે, એની અંદરના ગળામાં પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ સિંગોળાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. પ્રશ્ન 5. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી? જવાબ: ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી? પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 1-1 વાક્યમાં ઉત્તર લખો.
પહેલો પ્રશ્ન, ગોપાળ બાપા પાઠના લેખકનું નામ લખો. જવાબ, ગોપાળ બાપા પાઠના લેખક મનુભાઈ પંચોળી છે. બે, ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, ગોપાળ બાપા નવલકથા અંશ છે. પ્રશ્ન ત્રણ, મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો. જવાબ, મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે. પ્રશ્ન ચાર, ગોપાળ બાપા કઈ નવલકથાનો અંશ છે? જવાબ, ગોપાળ બાપા ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાનો અંશ છે. પ્રશ્ન પાંચ, આ તો પડખીના દીપડા ન રંજાડે તોય ઘણું છે, આ વાક્ય કોણ બોલે છે? જવાબ, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે, આ વાક્ય ગોપાળ બાપા બોલે છે. પ્રશ્ન છ, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? જવાબ, મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. પ્રશ્ન સાત, તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? જવાબ, તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું. પ્રશ્ન આઠ, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? જવાબ, ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. પ્રશ્ન નવ, આ તમારી પડખેના દીપડા આ શબ્દો ગોપાળ બાપાએ કોના માટે વાપર્યા છે? જવાબ, આ તમારી પડખેના દીપડા આ શબ્દો ગોપાળ બાપાએ સયાજીરાવનો રાજવહીવટ સંભાળનારાઓ માટે વાપર્યા છે. પ્રશ્ન દસ, ગોપાળ બાપાએ શિવાલયની મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે અન્ય કયો વિકલ્પ સૂચવ્યો? જવાબ, ગોપાળ બાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે ધર્મશાળા બંધાવવાનો વિકલ્પ સૂચવ્યો. પ્રશ્ન અગિયાર, જમીનની ખટપટ કરે છે એટલે શું કરે છે? જવાબ, જમીનની ખટપટ કરે છે એટલે જમીન અંગે વાટાઘાટી કરે છે. પ્રશ્ન બાર, માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે? જવાબ, માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે. પ્રશ્ન તેર, સાચું જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે? જવાબ, સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. પ્રશ્ન ચૌદ, લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને કેવા કહ્યા છે? જવાબ, લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને સ્વપ્ન સેવા કહ્યા છે. પ્રશ્ન પંદર, ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? જવાબ, ગોપાળ બાપાના ગુરુનું નામ માંડળ ભગત હતું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.